વાપી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એઆર ગામિત અને પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 12,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્રાન્ચના હાથે પકડાતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. વાપી ટાઉન પોલીસ મથકમાં એક દારૂના ગુનાના આરોપી વોન્ટેડ હોવાથી તેને હાજર થવા માટે રૂપિયા 1,00,000ની માંગણી કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં જ ફરિયાદીની માતા પાસેથી 10,000 રૂપિયા પડાવી લીધા બાદ બીજા 12,000 રૂપિયા ગીતાનગર પોલીસ ચોકીમાં આપી જવાનું જણાવ્યું હતું, જેની ફરિયાદ એન્ટી કરપ્શન બ્રાન્ચને કરાતા વલસાડ અને ડાંગના એસીબીના પીઆઈ એસ આર પટેલે ગોઠવેલા છટકામાં પીએસઆઈ એઆર ગામિત અને પોલીસ કોન્સ્ટેબલ વાપી ટાઉનની ગીતાનગર પોલીસ ચોકીમાં જ રૂપિયા 12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક મહિલા વિરુદ્ધ દારૂ વેચવા બાબતનો ગુનો દાખલ થયેલો હતો અને એમાં એ મહિલાની ધરપકડ કરવાની બાકી હતી. એની તપાસ ગીતાનગર ચોકીના પીએસઆઈ ગામિત અને કોન્સ્ટેબલ છે રાજુભાઈ સોનિયાભાઈ કામડી એમની પાસે હતી. તો એ મહિલા આરોપીની ધરપકડ કરવા અને એ આરોપીની ધરપકડ દરમિયાન હેરાન નહીં કરવા માટે લાંચની માગણી કરવામાં આવેલી રૂપિયા 12,000ની. તો આ બાબતે ફરિયાદીએ વલસાડ એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ બાબતની ફરિયાદ આપેલી આરોપી વિરુદ્ધમાં. તો વલસાડ એસીબી પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે લાંચના છટકાનું આયોજન કરેલું અને લાંચના છટકા દરમિયાન આજે આરોપી છે રાજુભાઈ સોનિયાભાઈ કામડી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે એ રૂપિયા 12,000ની લાંચ લેતા પકડાઈ ગયેલો છે, જે બાબતે વલસાડ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને હાલ એ ગુનાની તપાસ ચાલુ છે.